લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની પૂર્વ તૈયારીની ઝલક. જગજ્જન્યમાં ઉમિયાના નિઝધામ એવી ઊંઝા નગરની પાવનધરા ઉપર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા તારીખ 18-22 ડિસેમ્બર 2019 સુધી વિશ્વ કલ્યાણ અર્થે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થનાર છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિશ્વમાં વસતા 10 લાખથી પણ વધુ પાટીદાર પરિવારોને આમંત્રણ સ્વરૂપે માનનું તેડું પત્રિકાઓ પહોંચાડવાની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે. માં ઉમિયાની અખંડ જ્યોત તથા ઝવેરા યાત્રા થકી આ મહાયજ્ઞના પ્રારંભિક તબક્કામાં તારીખ 1-16 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયાબાગ ખાતે 1100 પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના 1 લાખ ચંડીપાઠના પઠનની શુભ શરૂઆત થઈ ચૂકી છે. 800 વીઘા જમીનમાં પથરાયેલ ઉમિયાનગરમાં આસ્થા અને અભિવ્યક્તિના આ અવસરનો પ્રારંભ થનાર છે. સમગ્ર મહોત્સવના હાર્દરૂપી યજ્ઞશાળાની વિરાટ રચના 25 વીઘા જમીનમાં થઈ રહી છે, જેમાં 108 યજ્ઞકુંડના યજમાનો દ્વારા યજ્ઞમાં પવિત્ર આહુતિની સાથે સાથે 1100 પાટલાના યજમાનશ્રીઓ દૈનિક પૂજનમાં સહભાગી થનાર છે. યજ્ઞશાળાની ફરતે વિશ્વ પ્રસિદ્ધ 51 શક્તિપીઠોની પ્રતિકૃતિઓના નિર્માણની તૈયારી થઈ રહી છે. આધ્યાત્મની ઝાંખી કરાવતી વિશાળ ધર્મસભાની રચના થઈ રહી છે, જ્યાં પ્રતિદિન હિન્દુ ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મના પવિત્ર મૂલ્યો તેમજ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતું જ્ઞાન પીરસવામાં આવશે. અહીં પ્રતિદિન 5 લાખથી પણ વધુ ઉમિયા ભક્તો ભોજન પ્રસાદ લઈ શકે તેવા અન્નપૂર્ણા વિભાગનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્કર્ષના આ મહોત્સવની આર્થિક વિકાસ થાય તે હેતુથી લક્ષ એક્સપોનું ભવ્ય આયોજન કરેલ છે. 7 લાખ ચોરસ ફૂટ જગ્યામાં પથરાયેલ વિવિધ ડોમમાં ઇન્ડસ્ટ્રીયલ, એજ્યુકેશન, એગ્રીકલ્ચરને લગતા એક્ઝિબિશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેપારી મિત્રો તથા ઉદ્યોગ સાહસિકોના પરસ્પર એકબીજાના સંપર્કમાં આવવાથી સર્વાંગી ઔદ્યોગિક કૌશલ્યનો વિકાસ થાય તેવી સુંદર રચના થઈ રહી છે. વિકાસના આ ઉમદા હેતુને સાર્થક કરવા ન્યૂ ઇન્ડિયા પેવેલિયન ઉપલબ્ધ છે, કે જ્યાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. કલા કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી કારીગરો દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓના પ્રદર્શન તેમજ વેચાણ અર્થે વિશાળ હેન્ડીક્રાફ્ટ વિભાગનું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મથી કર્મ તરફ પ્રયાણના આ ઉત્સવમાં ગ્લોબલ ઇનોવેશન કોન્ક્લેવનું આયોજન થનાર છે. વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત એક્સપર્ટોના વિવિધ સેમિનારો દ્વારા જ્ઞાન કુટીરમાં એજ્યુકેશન, કરિયર ગાઈડન્સ, એમ્પ્લોયમેન્ટ નોલેજ તેમજ સાયન્ટિફિક એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન આપવામાં આવશે. વેપાર મંથન 4 અંતર્ગત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ સંબંધિત વ્યક્તિગત પ્રશ્નો નિરાકરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ઇસરોના વર્તમાન સંશોધનોથી વાકેફ થાય તેમજ વાંચે ગુજરાત અંતર્ગત વાંચન કૌશલ્યનો વિકાસ થાય તેવો શુભ હેતુ સિદ્ધ થાય તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગુજરાત તેમજ ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવા પ્રતિદિન ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો અને મલ્ટીમીડિયા શોના આયોજન માટે વિશાળ સાંસ્કૃતિક પેવેલિયનનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં સમાજ શ્રેષ્ઠીઓ તેમજ રાજસ્વી મહાનુભાવોનું સન્માન થનાર છે. બાળકો અવનવી રાઈડો દ્વારા મનોરંજન માણી શકે તે માટે બાળ નગરીનું નિર્માણ થઈ રહ્યું છે. અહીં બ્રાન્ડેડ ફૂડકોર્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. ઉન્નતિના આ અવસરમાં કુપોષણ મુક્ત ગુજરાત, આંગણવાડી દત્તક લેવાના મહાઅભિયાન તેમજ જળશક્તિ અભિયાનને જન અભિયાન બનાવવાનો સંકલ્પ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા વિવિધ મહાઅભિયાનોનો પ્રચાર કરવામાં આવશે. વેદ અને વિજ્ઞાન બેઉના સમન્વય રૂપી આ અવસરમાં પધારનાર 50 લાખથી પણ વધુ દર્શનાર્થીઓ માં ઉમિયાના નિજ મંદિરના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા થઈ રહી છે. આ સાથે ઉમા ભક્તો માટે હેલિકોપ્ટર દ્વારા યજ્ઞશાળા તેમજ ઉમિયાના નિજ મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવા માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આ ઐતિહાસિક અવસરને સાથે મળીને ઉજવીએ. લક્ષચંડી મહાયજ્ઞ 2019 આસ્થાની અભિવ્યક્તિ અને લોક ઉન્નતિનો અવસર.